अंकलेश्वर में पर्यावरण दिवसे उछाली अमरावती खाड़ी में केमिकल युक्त पानी वहतु थता असंख्य माछलीओना मौत थता पर्यावरण प्रेमीओ में रोष भभूकी उठ्यो छे। जो के पर्यावरण दिवसे ज खाड़ीओ में केमिकल युक्त पानीओनो वहतु थवो अने जड़चर प्राणीओना मौत निपजवाना आश्चर्यजनक संजोग घणी चर्चाओ जगावे छे। विश्व पर्यावरण दिवसे ज अंकलेश्वरना उछाली गामनी अमरावती नदी में असंख्य जलचर प्राणीओना मौतना केटलाक वीडियो सामे आव्या छे। अंकलेश्वर तालुकामांथी पसार थती अमरावती नदी प्रदूषणने लईने हर हमेश चर्चा में रहती होय छे, त्यारे आजे विश्व पर्यावरण दिवसे असंख्य जलचर प्राणीओ माछलीओना मृत्यु थता पर्यावरण प्रेमीओमां आक्रोश फैलाई गयो छे। गत वर्षे पण अमरावती खाड़ीमां आजना दिवसे ज असंख्य माछलीओना मृत्यु थयुं हतुं। अगाउ एनजीटी कोर्टे नोटिफाइड ने दंड चुकवानो हुकम कर्यो हतो, तेम छताय केमिकल ना कारणे पुनः माछलीओना मौतना कारणे लोक चर्चानो विषय बनी गयो छे। विश्व पर्यावरण दिवस नी आजे समग्र भरूच जिल्लामां उजवणी थई रही छे। पर्यावरण प्रेमीओथी लईने अधिकारीओ पदाधिकारीओ वृक्षारोपण करी पर्यावरणने बचाववा माटे विविध कार्यक्रमो करी रह्या छे। पर्यावरणनी रक्षा माटे जागृति फैलाववा आ दिवसे अनेक प्रोग्राम करवामां आवे छे। त्यारे आजे अंकलेश्वर तालुकाना उछाली गाम पासे વહેતી અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ થયું છે। પર્યાવરણ દિવસે જ જળચર પ્રાણીઓના મોત તે ઘણી ચર્ચા માંગી લે તેવી બાબત છે। ગત વર્ષે પણ આ અમરાવતી ખાડીમાં આ જ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે જ અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા હોવાની પણ ચર્ચા છે। આ બનાવની ફરિયાદ તે સમયે સરકારી વિભાગો અને એનજીટી કોર્ટમાં પણ થઈ હતી, જેની તપાસ થઈ છે અને એનજીટી કોર્ટ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ વિભાગની કચેરી વિરુદ્ધ નાણાકીય દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો। તેમ છતાં આ ઘટનાનું આજ દિવસે ફરી પુનરાવર્તન થયું છે। ગતરોજ વર્ષેલા ઓછા વરસાદમાં પણ અમુક ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગો ઉપર અને ખાડીઓ તરફ વહેતા નજરે દેખાયા હતા, જેની તપાસ અને કાર્યવાહી જીપીસીપી તરફથી કરવામાં આવી હતી। આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ એ પણ અમરાવતી ખાડીમાં વિશ્વ પર્યાવરણ દિવસે માછલીઓના મૃત્યુનો પુનરાવર્તન થયું છે। ગત વર્ષે આ દિવસે આવી જ ઘટના બની હતી, તે પર્યાવરણ માટે આ ચિંતાજનક અને દુઃખદ બાબત છે, તેમ જણાવ્યું હતું। તો ઉલ્લેખનીય બાબત છે કે પર્યાવરણ દિવસ અને જળચર પ્રાણીઓના એ જ દિવસે મોત તે ઘણી ચર્ચા માંગી લે તેવી બાબત છે, ત્યારે આ બાબતે હવે જીપીસીપી થી લઈને સંબંધિત વિભાગોએ તપાસ કરવાનો પણ વિષય બની ગયો છે। મૃત્યુ પામેલા માછલીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવી માછલીઓના મોત થયા છે, આ માછલીઓ આજ ખાડીમાં હતી કે પછી કોઈ માનવ સર્જિત કૃત્ય છે કે કેમ તે દિશામાં પણ તપાસ થાય તેવી પણ આ ઘટના બાદથી ચર્ચાઓ જાગી છે। વિશ્વ પર્યાવરણ દિવસે જ જળચર પ્રાણીઓના મોત આ એક આશ્ચર્યજનક સંજોગ છે તેવું પણ કેટલાક બુદ્ધિજીવીઓનું માનવું છે, ત્યારે આ બાબતે હવે આગામી દિવસમાં જીપીસીપી દ્વારા અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરી આ માછલીઓના મોત પાછળના કારણ શોધવા જ રહ્યા અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ। આજે 5 જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને એની જાગૃતિ માટે અનેક પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે। આજે અમારા ત્યાં ઉછાલીમાં પણ અમે એક પ્રોગ્રામ કરવા આવેલા હતા, ત્યાંથી અમને સમાચાર મળ્યા છે કે તમે અહીંયા અમરાવતી ખાડી પર આવી જાઓ, એની પરિસ્થિતિ જો એ જોઈને અમે આવ્યા છીએ। અમરાવતી ખાડીની અંદર માછલાઓ પ્રદૂષિત પાણી ભરી જવાના કારણે અસંખ્ય સંખ્યામાં મૃત અવસ્થામાં મરેલા છે। આજ અમરાવતી ખાડી ગત ચોમાસા અને એ પહેલાં પણ આવા અસંખ્ય બનાવો બન્યા છે અને આ માટે આવું ન બને એ માટે દરેક એસોસિએશનના પ્રમુખો અને નોટિફાઇડ અધિકારીઓને જીપીસીપીને પણ અગાઉથી જાણ કરી છે કે તકેદારીના પગલાં લેજો। વરસાદી ઋતુની અંદર ઔદ્યોગિક એકમોમાંથી કેટલાક બેજવાબદાર ઔદ્યોગિક એકમોમાંથી વારંવાર પ્રદૂષિત પાણી બહાર કાઢવામાં આવે છે અને એ પાણી મુખ્ય માર્ગો થઈ અને ખાડીઓમાં વહે છે અને ખાડીઓની અંદર પશુ પ્રાણીઓની આ રીતે મૃત્યુ થાય છે। આ ચિંતાજનક બાબત છે, અહીંયા ચેતવા જેવું છે અને આપણે સખ્ત હાથે કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે।